स्वागत है आपनु सत्यडे न्यूज में। हूँ छु कमलेश रोहिड़ा। अगौना भाग में आपणे वात करी हती के लोको मां शाहबुद्दीन नो एटलो डर हतो के कोई पण तेना विरुद्ध एक शब्द पण कहेवाथी बचतु हतु। आज समय वच्चे शाहबुद्दीन ने साथ मळ्यो लालू प्रसाद यादव नो, जेमा आगळ जता दरअसल लालू यादव ने पोतानो दबदबो बनावा माटे एक दबंग माणस नी जरूर हती अने शाहबुद्दीन ने एक मोटी पार्टी नु प्लेटफॉर्म जोईतु हतु। बस અહીંયા થી જ અપરાધ ની એક નવી શરૂઆત થઈ ગઈ। 1991 ની લોકસભા ચૂંટણી માં જનતા દળ ને મોટી જીત મળી। આ લોકસભા ની ચૂંટણીઓ માં શાહબુદ્દીન ને પોતાના બાહુબલ થી લાલુ પ્રસાદ નો તો સાથ આપ્યો જ, સાથે મુસ્લિમ વોટર પણ પોતાની તરફ કરવા મહત્વની ભૂમિકા પણ ભજવી। હવે બિહાર માં જનતા દળ ની સરકાર બની ચૂકી હતી ત્યારે સિવાન માં શાહબુદ્દીન ની સરકાર ચાલતી હતી, પરંતુ સાલ 2004 માં બંને સરકારો ખૂબ જ આઘાત પામી। જ્યારે તે થયું ત્યારે આખા દેશનું ધ્યાન બિહાર તરફ ખેંચાવા લાગ્યું। હવે જાણીશું કે કેવી રીતે બે ભાઈઓને તેજાબથી નવડાવી દીધા। દરસલ સાલ 2004 માં બિહારમાં એક એવી ઘટના બની હતી જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો। એક દુકાનદાર ચંદાબાબુના ત્રણ દીકરાઓ ગિરીશ, સતીશ અને રાજીવનું બદમાશોએ અપહરણ કરી લીધું। બાદમાં બંને ભાઈઓ ગિરીશ સતીશની ઉપર તેજાબ નાખી તેમની હત્યા કરી નાખવામાં આવી। રાજીવ બહુ મુશ્કેલીથી પોતાની જિંદગી બચાવવામાં સફળ થયો। આ ડબલ મર્ડર કેસના આરોપ શાહબુદ્દીન પર લાગ્યા, પરંતુ આ કેસ વર્ષો સુધી ચાલતો રહ્યો અને સાલ 2015 માં આ કેસના મુખ્ય ચશ્મદીદ ગવાહની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ। હત્યાના માત્ર થોડાક જ દિવસ પહેલા જ રાજીવના લગ્ન થયા હતા। આ ઘટના બાદ સમગ્ર દેશમાં હડકંપ મચી જવા પામ્યો અને અહીંયાથી જ શાહબુદ્દીનના અંતની ઈબારત લખવાની શરૂઆત થઈ ચૂકી હતી। આગળ જાણીએ શા માટે સિવાનના ડીએમ અને એસપીએ નક્કી કરી લીધું હતું કે ખતમ કરીશું શાહબુદ્દીનનો ખોફ। તેજાબકાંડની વારદાત પછી મોટા મોટા અધિકારીઓ અને નેતાઓને લાગવા લાગ્યું હતું કે શાહબુદ્દીન નામનો આ ભસ્માસુર બધાને ભસ્મ કરી દેશે, જેના કારણે તેનો ખાતમો જરૂરી હતો। અને ત્યારે સિવાનના તત્કાલિક ડીએમ સીકે અનિલ અને એસપી સંજય કટિયારે નક્કી કરી લીધું કે તેઓ શાહબુદ્દીનનો ખોફ ખતમ કરી દેશે। બંને ઓફિસરોએ મળીને પૂરું પ્લાનિંગ કર્યું અને ભારી પોલીસ બંદોબસ્ત સાથે શાહબુદ્દીનના પ્રતાપપુરવાળા ઘરની ઘેરાબંધી કરી, પરંતુ ત્યાં શાહબુદ્દીનના સમર્થકો પહેલાથી જ તૈયાર બેઠા હતા અને તેઓએ પોલીસ પર તાબડતોડ ફાયરિંગ શરૂ કરી દીધી। હાલાકી પોલીસનું દળ પણ સંપૂર્ણ તૈયારીઓ સાથે ગયું હતું અને જબરજસ્ત રીતે પલટવાર કર્યો। પોલીસનો દાવો હતો કે ગોળીબારના રોકાયા બાદ પોલીસ જ્યારે શાહબુદ્દીનના પ્રતાપપુરવાળા ઘરમાં દાખલ થઈ તો તેના હોશ ઉડી ગયા। શાહબુદ્દીનના ઘરમાંથી ખૂબ ભારી માત્રામાં પાકિસ્તાની હથિયાર મળી આવ્યા હતા। કેટલા એવા હથિયાર મળ્યા જેને માત્ર પાકિસ્તાની સેના ઉપયોગ કરતી હતી, એવું ન હતું। પોલીસે શાહબુદ્દીનને પહેલા પકડવાની કોશિશ કરી ન હતી। સાલ 2001 માં પણ પોલીસે તેની ધરપકડ કરવા પહોંચી હતી। તેમજ શાહબુદ્દીનના માણસો અને પોલીસ વચ્ચે લગભગ 3 કલાક સુધી ચાલેલી ફાયરિંગ દરમિયાન પોલીસના 3 જવાનો પણ શહીદ થયા હતા। હવે જાણીએ કે કેવી રીતે શાહબુદ્દીનના ઘરથી દૂર ગુમનામ મોત થઈ હતી। નવી પેઢીની આ ડોનના રુતબા અને ભોકાલથી પ્રેરિત ન થઈ જાય તેની માટે તેનો અંત જાણવો અત્યંત જરૂરી છે। અને અમે તમને વચન આપ્યું હતું કે એક અપરાધીના અંતની તસવીર દેખાડવાનું। શાહબુદ્દીન સાથે પણ એવું જ થયું જેવું દરેક અપરાધી સાથે થાય છે। બિહારના આ બાહુબલીને પણ એક ગુમનામ મોત મળી। દરઅસલ તિહાર જેલમાં બંધ આ અપરાધીને કોવિડ થઈ ગયું હતું અને હોસ્પિટલમાં જ તેની મૃત્યુ થઈ ગઈ હતી। તેની માટીને ઘર પણ નસીબ થયું નહીં અને આજે તેની કબ્ર પર લાગેલા પથ્થર પર બસ તેનું નામ, જન્મ તારીખ, મૃત્યુનો દિવસ અને માત્ર એ વાતનો ઉલ્લેખ છે કે તે ક્યાંનો હતો। કબ્ર પણ દિલ્હીની તમામ ગુમનામ કબ્રોની જેમ એક ખૂણામાં પડી છે, કારણ કે અપરાધના રસ્તા પર ચાલી રહેલા શખ્સની આખરી મંજિલ એક ગુમનામ મોત જ હોય છે। તો આ હતી બિહારના બાહુબલી નેતા મોહમ્મદ શાહબુદ્દીનના બાહુબલી બનવાથી લઈને અંત થવા સુધીની સફર। હાલ મને રજા આપો અને સત્ય ડેના આવા ક્રાઇમ એપિસોડ તમને પસંદ હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। 70.com આઝાદી સમાચારોની।